રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના ડુંગરગા કેનાલમાં પાણી છોડવા માટે અનોખો વિરોધ ખેડૂતોએ કર્યો હતો. કેનાલમાં અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોને પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે. એક વીઘે 3-4 હજારનો વાવણી ખર્ચ થતો હોય, પાણી નહીં મળે તો બિયારણ ફેલ જશે, જેથી ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અહેવાલ વિજય મકવાણા. રાજકોટ જિલ્લાના પલરદી તાલુકામાં હાજી ડેમ નીચેના જે કેનાલ એરિયો છે, એ કેનાલના 10-12 ગામડાના ખેડૂતો એકદમ પરેશાન થઈ રહ્યા છે. એનું માત્રમાં માત્ર કારણ હોય તો મેનેજમેન્ટનો અભાવ અને અધિકારીઓની તોછડાય. મહત્વની વસ્તુ જોઈએ તો હાજી ડેમની અંદર રાજકોટનું આખું વેસ્ટેજ પાણી આવી રહ્યું છે, તો એ ડેમ આખું અત્યારે ભરેલું છે અને ખેડૂતોએ અત્યારે ખેતીની અંદર વાવેતર કરી દીધેલું છે. ચોમાસાનો વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણીની જરૂર છે. ડેમની અંદર પાણી ખૂટે એમ નથી. ચોમાસાની અંદર પણ ડેમ ઓવરફ્લો થઈ જાય એવી પોઝિશનમાં હોય છે, પરંતુ વારંવાર માગણી થવા છતાં હજી પાણી છોડવામાં આવ્યું નથી. દર વખતે પહેલી તારીખે જ પાણી છોડી દેતા હોય છે. આજ 14 તારીખ થઈ ગઈ, 15 તારીખ, 15 દિવસ થઈ ગયા. રાત દિવસ ખેડૂતો કેનાલ ઉપર વાટ જોઈને બેસે છે, પરંતુ પાણી ન છોડવાના હિસાબે મજબૂરન ખેડૂતોએ આજે આ કાર્યક્રમ કરવાનો એને ફરજમાં આવેલી છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન નથી લેવાનું, એટલે ગામના થોડાક ખેડૂત ભેગા થઈ અને મીડિયા મારફત સરકારને હાથ જોડી અને વિનંતી કરે છે કે આ જગતના તાતનું કરોડો રૂપિયાનું બિયારણ ફરીથી ન વાવવું પડે અને ખેડૂતોને નુકસાન ન જાય, એના માટે તાત્કાલિકના ધોરણે આ પાણી છોડે એવો આજ